પ્રજ્ઞાચક્ષુઓના મહાત્મા એવા લુઈ બ્રેલની તેરમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર દ્વારા દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટેની બ્રેલ લેખન વાંચન સ્પર્ધાનું જિલ્લા આયોજન રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર ખાતે તારીખ છ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલ જે ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેલ લેખન વાચન સ્પર્ધા યોજાઈ હતી બ્રેલ લિપિના જનક એવા લુઈ બ્રેલના જન્મજયંતિ પ્રસંગે ચાલીસ પ્રજ્ઞાચક્ષુ બાળકો પચાસ જેટલા તેમના વાલીઓ તેમજ પંદર જેટલા વિશિષ્ટ શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે માયોન હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી એમ આઈ પટેલ સાહેબ તથા અમેરિકાના વતની હાલ ઈડરમાં રહેતા ઈડનના શ્રેષ્ઠી એવા શ્રી જયભાઈ દોશી તેમજ શ્રી અજયભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો જેમાં સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ દીકરી અવિકુમારી સોનીએ તુમ્હી હો માતા પિતા તુમ્હી હો દ્વારા સુંદર મજાની પ્રાર્થના રજૂ કરી હતી આમંત્રિત તમામ મહેમાનોનું સંસ્થા પરિવારે સૂતરની આંટી અર્પી સ્વાગત કર્યું હતું ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સંસ્થા પરિવાર વતી સ્વાગત સંસ્થાના માનદ સામાન્ય મંત્રી શ્રીમતી સોનલબેન દોશીએ કર્યું સંસ્થા પરિચય સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યાએ આપ્યો તેમજ આ કાર્યક્રમના હેતુ વિશે સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવીણાબેન મહેતાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અવગત કરાવ્યા લુઈ બ્રિલના જીવન વિશે મીનાક્ષીબેન દવેએ સુંદર માહિતી આપી તેમજ સ્પર્ધા અંગે દલપતસિંહ ચાવડાએ વાત કરી આભાર વિધિ સંસ્થાના ખજાનચી શ્રી બિપિનભાઈ ઉપાધ્યાયે કરી લેખન વિભાગમાં પ્રથમ ચેનવા અંસુયા મહેન્દ્રભાઈ દ્વિતીય પરમાર આયુષકુમાર શિવસિંહ અને દ્વિતીય ભટ્ટી જોયા ફાતેમાં રૂસ્તમભાઈ હતા બ વિભાગમાં પ્રથમ ખાંટ વીણાબેન દિનેશભાઈ દ્વિતીય વણકર ખુશ્બુબેન મનુભાઈ અને દ્વિતીય પરમાર હિનાબેન લક્ષ્મણસિંહ વિજેતા રહ્યા હતા ક વિભાગમાં પ્રથમ સોની અવિકુમારી નારાયણભાઈ દ્વિતીય ઝાલા રેણુકાબેન ગોપાલસિંહ અને દ્વિતીય ડાભી મિત્તલબેન વાઘજીભાઈ વિજેતા રહ્યા હતા ઉપરોક્ત તમામ વિજેતાઓને લેખન વિભાગમાં સંસ્થાના ભૂતપૂર્વ સ્વર્ગસ્થ કર્મચારી જાની દિનેશકુમાર સાકરચંદના સ્મરણાથી તેમના પરિવારજનો તરફથી તેમજ વાંચન સ્પર્ધા માટે સંસ્થાના કાર્યકર શિક્ષક શ્રી પટેલ વસંતભાઈ વિઠ્ઠલભાઈના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી પટેલ નયનાબેન વસંતભાઈ તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવેલ તેમજ સંસ્થા પરિવાર વતી પ્રથમ નંબરને રૂપિયા ત્રણસો દ્વિતીય નંબરને રૂપિયા બસો અને તૃતીય નંબરને રૂપિયા દોઢસોનું રોકડ પુરસ્કાર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થા દ્વારા વિજેતા બાળકોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા પ્રજામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પાણીની સેલોની બોટલ અને પાંચસો ગ્રામ સેનિટાઈઝરની બોટલ તથા માસ્ક આશ્વાસન ઇનામ તરીકે આપવામાં આવેલ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલું આ પ્રસંગે મેઘરજ માલપુર બાયડ જેવા દૂરથી આવેલા પ્રજ્ઞાચક્ષુ બાળકોને સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવીણાબેન મહેતાએ તેમના અભ્યાસમાં મદદરૂપ થાય એ માટે ભેલપાટી ભેલકાગર અને કલમનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વિશિષ્ટ શિક્ષક મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જેમાં વસંતભાઈ પટેલ ગોવિંદસિંહ ચાવડા દવે મીનાક્ષીબેન ચાવડા દલપતસિંહ ડાભી દાનાજી બાબુભાઈ પ્રજાપતિ આરસી પટેલ ડીબી ચૌધરી તેમજ ભટ્ટ મનોજકુમાર નિર્ણાયક તરીકે સેવાઓ આપેલ આ પ્રસંગે